બસ અમે હવે લીગલી કરશું, કોર્ટ થી અમે હાઈકોર્ટ નો આદેશ લાવશું અને સ્ટે મૂકશું, બરાબર. અને અમારો કાયમ માટે વિરોધ રહેશે. આ ગામનો ત્રણ ગામો છે, એ ત્રણ ગામોનો કાયમ માટે વિરોધ રહેશે. અને પાંચ ગામ અમારે મરી અને અમે અહીંયા ડમ્પિંગ સાઈટો બનાવવા દેશું નહીં. અને તમે આજે માફણી કરો તો તમે આજે પોલીસ પ્રોટેક્શન લઈ તમારા જોડે પાવર છે એટલે આજે આ બધા ગરીબોને દબાઈ અને તમે આજે માફણી કરી લીધી છે. પણ આજ પછી આ દિન પછી જે થશે એ ઉગ્ર સ્વરૂપ થી થશે, બરાબર. વહીવટી તંત્ર માં રજૂઆત કરવામાં આવી છે, હાઈકોર્ટ ની અંદર બી આપ્યું છે, કલેક્ટર સાહેબ ને બી આપ્યું છે, પ્રાંત અધિકારી ને આપ્યું છે, મામલતદાર સાહેબ ને બી આપ્યું છે. પણ અમારી કોઈ તે સતે અમારી અરજી ઉપર કોઈ અમારું કોઈ ધ્યાન દોર્યું નથી. અને અમારા મંત્રી જે અમારા લાયેલા મંત્રી ભીખુસિંહ પરમાર એ આજે અમારા વિરોધમાં ગયા છે અને અમે એમનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કે આજ પછી આ ગામડાઓ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અને આજ પછી અમે કોઈ બી ચૂંટણી હોય, ધારાસભાની હોય, વિધાનસભાની હોય, તાલુકા પંચાયત ની હોય, અમે એનો વિરોધ કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું. નામ બકુલાબેન વિજય કુમાર છે. અને અહીંયા ડમ્પિંગ સાઈડ અમારે ના જોઈએ. કેમ ના જોઈએ? નહીં, અમારા બાર બચ્ચો છોકરો જમીન જાયકા ઢોર ઢોખર કુવામાં પાણી ને બધું પ્રદૂષણ ના થાય. અમારા ગામમાં અમારે કેટલો ગંદકી આવે, વગરાનું બધું પાણી અમારા ગામમાં જાય તો ગામ ઘરો ના આગળ પાણી ભરાય તો અમારે ક્યાં જવાનું? ક્યાં ક્યાં રજૂઆત કરી તમે? દરેક જગ્યાએ અમે રજૂઆત કરી. અમારા નાના નાના બાળક છે અને અમારે ઢોર ઢોકર બધું અહીંયા ફરે છે તો પછી અમે વિરોધ ના ઉઠાઈએ? અમારે પાંચ જણા અહીંયા મર જશે તો અમારી ગંદકી આવશે તો અમે શું જશું? મોડાસા નગરપાલિકા તરફથી ડમ્પિંગ સાઇટ ની જગ્યા એક્વાયર કરવા માટે વહીવટી તંત્રના એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ તથા પોલીસ કાફલા સાથે મોડાસાથી નજીકના ઘારુડી ગામે જગ્યાનો કબજો મેળવવા માટે અને એની માપણી કરવા માટેનું આયોજન કરેલું હતું, જેના અનુસંધાનમાં વહીવટી તંત્ર જગ્યા ઉપર આવતો ગ્રામજનોએ એનો સખત વિરોધ કરેલો અને ગ્રામજનોનું એવું કહેવું થતું હતું કે આની જગ્યાએ બીજી કોઈ નજીકની જગ્યા ફાળવો અને આ જગ્યા અમારા ગૌચરની છે અને એ અમારા ગામ માટે ઉપયોગી છે. પરંતુ વહીવટી તંત્ર તરફથી આ જગ્યાની ફાળવણી કલેક્ટર સાહેબે કરેલી હોવાથી આજરોજ એ જગ્યા ઉપર જે પબ્લિકના માણસો વિરોધ કરવા આવેલા હતા એમાંથી 25-30 માણસોને ડિટેન પણ કરેલા છે અને જગ્યાની માપણી પૂર્ણ કરી અને કબજો મેળવેલો છે. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુપર ફોલો કરો.